ચલો બાળકો આવી ગયા ને મજામાં ને હવે આપણે ભણીશું ઘરે બધા ભણો છો ઘરે વાંચો છો અને નિયમિત વાંચન કરવાનું બરાબર બાળકો અને ઘડિયા 1 થી 100 સુધી અંકવાની શબ્દોમાં લખો છો ને મોડે કરવાના છે બરાબર હવે જુઓ બાળકો ધોરણ 2 વિષય ગણિત પ્રકરણ 10 અમારા અંકો ઉમેરો એટલે આપણે શું કરવાનું છે બાળકો સરવાળા હવે અહીંયા આગળ જુઓ કે સરવાળા કરો તો આ 2 છે 2 માં 4 ઉમેરવાના છે 4 માં કેટલા ઉમેરવાના છે 6 ઉમેરવાના છે બરાબર તો બરાબર ધ્યાન આપજો અહીંયા આગળ તો આ 2 છે બરાબર આ કેટલા છે 4 છે તો આ 4 છે તો હું 4 સેલી રીત બતાવી દઉં તમને કઈ રીતે ગણવાના તો જુઓ આ 4 છે એ 2 માં ઉમેરવાના છે 2 માં 4 ઉમેરવાના છે તો 4 મીંડા કરીશ બરાબર આ 1 2 3 અને 4 બરાબર હવે જુઓ આ 2 છે એમાં 4 ઉમેરવાના પછી આ કેટલા છે 6 તો હું 6 મીંડા કરીશ આ 1 2 3 4 5 અને 6 અહીં બરાબર ધ્યાન આપજો કઈ રીતે દાખલા ગણીએ છીએ તો આ 2 છે એટલે 2 લઈ લેવાના 2 પછી 3 4 5 6 6 થયા 2 માં 4 ઉમેર્યા એટલે 6 થયા હવે 6 પછી જુઓ 7 8 9 10 11 અને 12 કેટલા થયા બાળકો એકળ વગર 12 જવાબ આવ્યો એકળ વગર 12 તો હવે ફરીથી જુઓ કે આ 6 છે 6 માં કેટલા ઉમેરવાના છે 2 2 માં કેટલા ઉમેરવાના છે 3 બરાબર તો અહીંયા આગળ જો આ કેટલા આપેલા છે 2 આપેલા છે તો 2 મીંડા કરો આ કેટલા આપેલા છે 3 આપેલા છે તો 3 મીંડા કરો 1 2 અને 3 બરાબર ધ્યાન આપજો આપણે કઈ રીતે દાખલા ગણીએ છીએ તો આ 6 છે કેટલા છે 6 6 પછી 6 પછી કેટલા આવે 7 8 છ માં 2 ઉમેરે એટલે કેટલા થયા બાળકો 8 થયા 8 પછી 9 10 અને 11 કેટલો જવાબ આવ્યો બાળકો 2 11 11 જવાબ આવ્યો તો 6 માં 2 ઉમેરે એટલે 8 8 માં 3 ઉમેરે એટલે કેટલા થયા 11 થયા 2 11 11 એ જ પ્રમાણે જો અહીંયા આગળ કે આ કેટલા છે 2 છે તો 2 મીંડા કરું 1 અને 2 આ કેટલા છે 1 તો 1 મીંડું કરું બરાબર હવે જો આ 9 આપણે 9 લઈ લેવાના 9 પછી કેટલા આવે 10 11 9 માં 2 ઉમેર્યા એટલે કેટલા થયા 11 થયા 11 ને 12 એકળ વગર 12 જવાબ આવ્યો આમાં સમજ પડી ગઈ બાળકો મીંડા કરીને ગણવાની તમને બરાબર સમજ પડી હવે જુઓ આગળ કે આ કેટલા છે 6 છે તો કેટલા મીંડા કરીશ 6 આ 1 2 3 4 5 અને 6 6 મીંડા કર્યા આ કેટલા છે 4 તો જુઓ 1 2 3 અને 4 જોઈ બાળકો હવે જુઓ આ 6 હતા એટલે 6 મીંડા કર્યા આ 4 હતા એટલે 4 મીંડા કર્યા હવે 8 લેવાના 8 ગણતરીમાં લેવાના છે 8 માં 6 ઉમેરવાના છે 8 માં 6 ઉમેરવાના છે તો 8 પછી આ 9 10 11 12 13 14 8 માં 6 ઉમેર્યા એટલે કેટલા થયા બાળકો 14 થયા 8 માં 6 ઉમેર્યા એટલે 14 થયા 14 પછી આ 15 16 17 18 કેટલો જવાબ આવ્યો 18 જવાબ આવ્યો 1 18 18 1 18 કેટલા થાય બાળકો 18 તો બાળકો આ રીતે આપણે દાખલા ગણવાના છે બરાબર એ જ પ્રમાણે જુઓ કે
આ મીંડાની મદદથી ગણ્યા, હવે વેડાની મદદથી આપણે ગણીએ આંગળીની મદદથી. તો જો આ 5 છે, 5 પછી આ કેટલા છે? 2. તો જો હું 2 ગણું છું, 1 અને 2, આ 5 આપણે પછી લઈ લેવાના જ છે, પણ આ કેટલા છે? 2. તો 1 અને 2, પછી આ કેટલા છે? 5. તો 1 2 3 4 5. હવે ત્યાં અંગૂઠો બરાબર મૂકી રાખવાનો. અને જુઓ આ 5 છે, આ 5 છે ને, પછી 5 પછી આ 6 7 8 9 10 11 અને 12. એકર વગર 12 કેટલા થયા બાળકો? એકર વગર 12. તો અહીંયા બરાબર ધ્યાન આપો કે 5માં 2 ઉમેરે એટલે કેટલા થયા? 7 થયા. અને 7માં 5 ઉમેરે એટલે કેટલા થયા? એકર વગર 12 જવાબ આવ્યો. તો બાળકો આ રીતે વેડાની મદદથી પણ દાખલા ગણી શકાય. હવે જુઓ આ 6 પછી આપણે લઈ જ લેવાના, બરાબર? 6 પછી આપણે ગણવાનું. હવે જુઓ આ કેટલા છે? 3 છે. તો 1 2 3, આ 3 હતા એટલે આપણે વેડા 3 ગણ્યા, 1 2 ને 3. પછી આ કેટલા છે? 4. તો હવે અંગૂઠો ઉઠાવીને 4 ગણવાના, 1 2 3 ને 4. પછી ત્યાં બરાબર અંગૂઠો મૂકી રાખવાનો છે, ત્યાં બરાબર અંગૂઠો મૂકી રાખવાનો છે, બરાબર? હવે જુઓ કે આ 6 છે, આ કેટલા છે? 6 છે. 6 પછી આ 7 8 9 10 11 12 અને 13. તો કેટલો જવાબ આવ્યો બાળકો? 1 વગર 13 જવાબ આવ્યો. તો અહીંયા આગળ જુઓ કે 6માં 3 ઉમેર્યા, 6માં 3 ઉમેર્યા એટલે કેટલા થાય? 9 થાય. 9 થાય. અને 6માં 3 ઉમેરીએ એટલે 9 થાય. અને 9માં 4 ઉમેરીએ એટલે કેટલા થાય? 1 વગર 13. 1 વગર 13 જવાબ આવ્યો. એ જ પ્રમાણે બાળકો જુઓ કે આ કેટલા છે? આ 4 છે, બરાબર? આ કેટલા છે? 6 છે. આ કેટલા છે? 5 છે. હવે જુઓ હું અહીંયા આગળ 6 ગણું છું. આ 6 છે તો 6 ગણું છું. જુઓ 1 2 3 4 5 6. આ 6 હતા એટલે 6 ગણ્યા, 1 2 3 4 5 6. પછી કેટલા છે? 5 છે. પછી અંગૂઠો ઉઠાવી અને 5 ગણવાના, 1 2 3 4 5. બરાબર અંગૂઠો મૂકી રાખવાનો, ત્યાં તમે જેટલા ગણ્યા એટલા ત્યાં બરાબર અંગૂઠો મૂકી રાખવાનો. અને પછી આ લઈ લેવાના 4. કેટલા લઈ લેવાના? 4. હવે 4 લીધા આપણે, 4 પછી કેટલા આવે? 5 6 7 8 9 10 11 12 13 14 15. કેટલા થાય બાળકો? 1 વગર 5 15 જવાબ આવે. હવે જુઓ કે 4માં 6 ઉમેરીએ, 4માં 6 ઉમેરીએ કેટલા થાય? 10. કેટલા થાય? 10. અને 10માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય? 1 વગર 5 15 જવાબ આવે. તો બાળકો આ રીતે વિંડાની મદદથી અને વેઢાની મદદથી આપણે દાખલા ગણી શકીએ, બરાબર? હવે જુઓ કે આ કેટલા છે? 9 છે. આ કેટલા છે? 5 છે. અને આ 1 છે. હવે જુઓ ફરીથી હું મીંડાની મદદથી શીખવાડું તમને. તો આ 5 છે તો 5 મીંડા કરીએ, 1 2 3 4 અને 5. આ કેટલા છે? 1. એટલે 1 મીંડું કર્યું. તો તમારા દાખલા ખોટા બિલકુલ ના પડે. હવે જુઓ આ 9 છે એટલે 9 લઈ લેવાના, શું 9 ગણી લેવાના. 9 પછી કેટલા આવે? હવે મીંડાની ગણતરી કરવાની, આપણે શેની ગણતરી કરવાની? મીંડાની. 9 પછી 10 11 12 13 14. 14 ને 1 15. તો 1 વગર 5 15 જવાબ આવ્યો, બરાબર બાળકો? હવે જુઓ કે
14 9 માં 5 ઉમેરે એટલે કેટલા થાય 14 થાય અને 14 માં 1 ઉમેરે એટલે કેટલા થાય 1 5 15 થાય હવે જુઓ એ જ પ્રમાણે અહીં આગળ જુઓ આ કેટલા છે 6 છે આ કેટલા છે 4 અને આ 7 પહેલા 6 માં 4 ઉમેરવાના અને જે જવાબ આવે એમાં પાછા 7 ઉમેરવાના તો હવે જુઓ આ કેટલા છે 4 છે તો 1 2 3 4 આ 4 હતા એટલે 4 મીંડા કરે આ કેટલા છે 7 છે તો જુઓ 1 2 3 4 5 6 7 આ 4 હતા એટલે 4 મીંડા કરે આ 7 હતા એટલે 7 મીંડા કરે હવે જુઓ તમે કે આ 6 છે આપણે 6 ગણી લેવાના 6 આ 6 છે તો 6 પછી આ કેટલા આવે 7 8 9 અને 10 6 માં 4 ઉમેરે એટલે કેટલા આવ્યા 10 આવ્યા 10 પછી 11 12 13 14 15 16 17 કેટલા આવે બાળકો 17 તો 1 7 17 જવાબ આવે તો અહીંયા આગળ બરાબર ધ્યાન આપજો બાળકો કે 6 માં 4 ઉમેરે એટલે કેટલા થાય 10 અને 10 માં 7 ઉમેરી એટલે કેટલા થાય 17 થાય તો બાળકો આ રીતે મીંડાની મદદથી અને વેડાની મદદથી દાખલા શીખી શકાય અને તમે એ જ રીતે ગણજો જેથી તમારા દાખલા ખોટા પડે નહીં તો બાળકો તમારે ઘરે આ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે હવે હું જે બોર્ડમાં બીજા દાખલા મૂકું એ ઘરેથી તમારે શું કરવાનું છે ગણી લાવવાના છે આ દાખલા તમારે શું કરવાના ઘરે ગણવાના છે એટલે શું થાય તમને આવડે બરાબર બાળકો તો આ દાખલા તમારી નોટમાં બરાબર લખો અને પછી જાતે ગણવા માટે પ્રયત્ન કરજો બરાબર બાળકો હવે જુઓ આ દાખલા તમારે મીંડાની મદદથી અથવા તો તમને આવડે તો વેડાની મદદથી આ દાખલા ગણજો તો ઘરકામની અંદર તમારે શું કરવાનું છે ઘરકામની અંદર આપેલા દાખલા ગણી લાવવા કેટલા છે 6 દાખલા 7 દાખલા છે કેટલા દાખલા છે 7 દાખલા છે તો બાળકો જે આ દાખલા મેં લખ્યા છે આ જે દાખલા લખ્યા એ ઘરેથી તમારે ગણવાના છે જે રીતે મેં ગણાયા એ પ્રમાણે આ દાખલા ઘરે તમારે સુંદર અક્ષરે લીટીઓ પાડીને ગણવાના છે તો ઘરકામની અંદર કરવાની છે ઘરકામની અંદર આપેલા દાખલા ગણી આપેલા દાખલા ગણવા આપેલા દાખલા ગણવા તો બાળકો આ દાખલા મેં ગણાયા એ પણ લીટીઓ પાડીને સારા અક્ષરે તમારે નોટમાં લખવાના છે અને જે આ દાખલા મેં મૂક્યા છે એ દાખલા પણ તમારે જાતે ગણવાના છે બરાબર બાળકો તો આ જે બધા દાખલા છે આ બધા દાખલા તમારે જાતે ઘરે ગણવાના છે બરાબર સરસ મજાની લીટી પાડી અને સુંદર અક્ષરે દાખલા ગણજો બાળકો ચલો આવજો